નમસ્તે મિત્રો ઘરે શીખીએ જુલાઈ માસની પ્રવૃત્તિઓ અંતર્ગત આજે આપણે ધોરણ બે ની પ્રવૃત્તિ એકથી ચાર શીખીશું તો વિડીયોને પૂરો જોશો ઘરે શીખીએ આવી જ તમામ પ્રવૃત્તિઓના વિડીયો જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયોને શરૂ કરીએ પ્રવૃત્તિ એક ત્રણ ત્રણના જૂથની ગણતરી તો આ પ્રવૃત્તિ કરવા માટે સામગ્રીમાં છાપું કડક કાગળ ગુંદર અને કાતરની જરૂર પડશે તો એક કાગળ લો કંકોત્રીનો કાગળ પણ ચાલે તેમાં આઠ સેમી લંબાઈ અને ચાર સેમી પહોળાઈના દસ ટુકડા કાપી લો હવે છાપામાંથી આશરે આઠ સેમી લંબાઈના ચોરસ ટુકડા કાપી લો ટુકડા ત્રીસ નંગ જોઈશે એટલે ત્રીસ ટુકડા કાપી લઈશું આ કામ બાળકોને ન કરી શકે તો તેમના વાલીએ પણ કરી આપો આટલી તૈયારી થયા પછી બાળકને કહો કે છાપાના કાગળના ટુકડામાંથી ગોળ ગોળ ડૂચા બનાવે અને ત્રીસ ટુકડામાંથી આવા ત્રીસ નાના નાના ડૂચા બનશે ત્યારબાદ કડક કાગળના એક ટુકડા ત્રણ ડૂચા તે માટે બાળકને કહો કે એક ટુકડો લે અને તેના પર ગુંદરની મદદથી આવી રીતે ત્રણ ત્રણ ડૂચા ચોટાડે આ રીતે દસે ટુકડા પર ત્રણ ત્રણ ડૂચા ચોંટાડે હવે તેને સુકવવા મૂકી દો રોજ એકવાર આપના બાળકને ગણતરી કરવા તે કાર્ડ આપો એટલે કે એક કાર્ડ લે એટલે ત્રણ થાય તેના પર ત્રણ ડૂંચા છે એટલે બીજું કાર્ડ તેના પર મૂકે એટલે છ થાય આમ ત્રણ છ નવ બાર પંદર અઢાર આમ ત્રીસ સુધીની ગણતરી કરાવવાની છે તો આ પ્રવૃત્તિથી બાળકને ત્રણનો ઘડિયો સમજાશે તથા તેને પ્રવૃત્તિ દ્વારા યાદ પણ રહી જશે પ્રવૃત્તિ બે અંદાજ લગાવો તો એના માટે સામગ્રીમાં દિવાસળીની પેટી જોશે તો અંદાજ લગાવવાની આ પ્રવૃત્તિ માટે એક બાકસમાંથી થોડીક દિવાસળી બહાર મૂકો અને તમારા બાળકને પૂછો કે આ કેટલી દિવાસળી હશે બાળકને જવાબ આપતી વખતે દિવાસળી ગણવાની નથી પરંતુ તેને અંદાજ લગાવવાનો છે અને તેનો અંદાજ છે તે પૂછી અને તે સંખ્યા ગણી અને ફરીથી તેને મૂકી દેવાની છે અને ફરી દિવાસળી બહાર કાઢો અને પહેલી વખતે લીધી હતી તેના કરતાં આ વખતે થોડી વધારે અથવા ઓછી દિવાસળી લેવાની છે અને ફરીથી બાળકને કહો કે તે અંદાજ લગાવે ફરી દિવાસળી ગણો અને જુઓ કે બાળકનો અંદાજ છે તે હકીકતની નજીક છે કે નહીં આવી રીતે ત્રણ ચાર એકવાર આ પ્રવૃત્તિ કરાવી અને ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકને કંટાળો ન આવે અને તેના માટે એકાદ વાર છે એ સાથે સાથે આપણે અંદાજ લગાવવાનો તો જેથી બાળકને શું થશે કે પપ્પા કે મમ્મી છે તે મારી સાથે રમે છે તો આવી રીતે બાળકને આ પ્રવૃત્તિ કરાવવાની છે અને જેનાથી છે એ આવી પ્રવૃત્તિ સતત થોડાક દિવસ કરશે તો બાળકને અંદાજ લગાવતા આવી જશે અને આગળ જતાં આ રમત છે તેને ખૂબ જ કામ લાગશે પ્રવૃત્તિ ત્રણ શિયાળ અને કાગડાની વાર્તા તો આ વાર્તા જોવા માટે સ્માર્ટફોન એટલે કે મોબાઈલની જરૂર પડશે એટલે આ વાર્તા બાળકને તમે મોબાઈલ ફોનની મદદથી પણ બતાવી શકો છો નીચે જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરી અને તમે સીધો વિડીયો બતાવી શકો છો અથવા બાળકને આ વાર્તા છે તમે વાંચીને પણ સંભળાવી શકો છો તો મિત્રો આ વાર્તા છે જો ચિત્ર પણ તમે જોઈ શકો છો અને હું વાર્તા કહું છું એક કાગડો હતો બપોરના સમયે તેને ભૂખ લાગી હતી ખોરાક શોધવા તે આમ તેમ ઉડાઉડ કરતો હતો કાગડાને એક પૂરી મળી તે પૂરી લઈ અને એક ઝાડ પર બેઠો હજી પૂરી ખાવા જાય ત્યાં જ એક શિયાળ ત્યાં આવ્યું અને શિયાળે કાગડાના મોંમાં પૂરી જોઈ પૂરી જોઈ અને શિયાળેને થયું કે હું કાગડાને મૂર્ખ બનાવી અને તેની પૂરી પડાવી લઉં એટલે શિયાળે કહ્યું કાગડા ભાઈ જરા સમજો તો ખરા આ સમય ખાવાનો નહીં પણ ગાવાનો છે વળી તમે કેટલું સારું ગાવો છો મને મધુર ગીત સાંભળવાનું મન થયું છે મારી ઈચ્છા પૂરી કરો તેવી મારી વિનંતી છે એ ગીત સંભળાવો ને કાગડો પોતાના વખાણ સાંભળી અને ફૂલાઈ ગયો અને કાગડાએ ગીત ગાવા માટે જેવું મોં ખોલ્યું કે પૂરી નીચે પડી ગઈ અને શિયાળ પૂરી લઈ અને જતું રહ્યું તો આ વાર્તા છે બાળકને તમે આવી રીતે સંભળાવી અને મોબાઈલમાં પણ બતાવી શકો છો આ વાર્તા સાંભળ્યા પછી નીચે આપણને ચાર પ્રશ્નો આપેલા છે તો તે પ્રશ્નોની છે એ બાળકની સાથે આપણે ચર્ચા કરવાની છે કે કાગડાને શું મળેલું હતું તો બાળક વાર્તા સાંભળીએ છીએ એટલે તરત કહે છે કે તેને પૂરી મળેલી હતી બે શિયાળે પૂરી શા માટે પડાવીએ છીએ તો વાર્તામાં આપણે કીધું છે કે બાળક શિયાળે ભૂખ લાગી હતી માટે તેને પૂરી પડાવીએ છીએ તમારા મોંમાં પૂરી હોય તો તમે ગીત ગાઈ શકો તો તરત બાળક બાળક પાસેથી જવાબ લેવાનો છે કે તે આપણે ગાઈ શકીએ નહીં ચાર તમે કાગડાભાઈની જગ્યાએ હોય તો શું કરો તો બાળક તરત વાર્તા સાંભળ્યા પછી સમજ અને કહે છે કે કાગડાભાઈની જગ્યાએ હોય તો તે ગીત ગાય નહીં તો આત્રો આગળની વાર્તા સાંભળ્યા પછી હવે એક બીજી વાર્તા છે એને જ લખતી તો આમાં થોડા ફેરફાર છે એટલે આ વાર્તા છે એ બાળકને આપણે કહેવાની છે અથવા નીચે જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરી અને બાળકને બતાવવાની છે કે કેટલાક વખત પછી ફરીથી કાગડાભાઈ પૂરી લઈ અને એક ઝાડ પર બેઠા છે અને ફરીથી શિયાળ આવે છે અને ફરીથી તે છે એ કાગડાભાઈના વખાણ કરવા લાગે છે તો આ વખતે કાગડાભાઈ શું કરશે તે આપણે બાળક પાસેથી જવાબ મેળવવાના છે અથવા તેને વાર્તા અને તેની પાસેથી જવાબો મેળવવાના છે ચાર વાર્તા ચાલાક ગધેડો તો આ પણ એક વાર્તા છે તો તેને સંભળાવવા સ્માર્ટ ફોનની જરૂર પડશે અથવા તમે છે આ વાર્તા બાળકોને કહી પણ શકો છો તો આ વાર્તા દ્વારા બાળકોને ભારે અને હલકા વિશેની સમજ આપવાની છે તો ચાલો આપણે તે વાર્તા જોઈએ મોતીપુરા નામનું એક નાનકડું ગામ આ ગામમાં રામુ નામનો એક માણસ રહે જો તે ચિત્રમાં છે તેની પાસે એક ગધેડું હતું તેનું પણ ચિત્ર છે રામુ દરરોજ ગધેડાની પીઠ પર મીઠાની બોરીઓ મૂકી અને બજારમાં લઈ જતો હતો રસ્તામાં એક નદી આવે આ નદી ઉડંગી રામુ અને ગધેડું બજારમાં જાય એક દિવસ નદી પસાર કરતા ગધેડું લપસી અને નદીના પાણીમાં પડી ગયું જ્યારે ઊભું થયું ત્યારે તેને મીઠાની બોરી હલકી લાગી આથી ગધેડું ખૂબ જ ખુશ થયું અને તેને પીઠ પરથી ભાર ઓછો કરવાની યુક્તિ મળી ગઈ તેણે ફરીવાર નદી ઓળંગવાની થાય ત્યારે પાણીમાં ડૂબકી મારવાનું નક્કી કર્યું પછી તો ગધેડું દરરોજ પોતાની યુક્તિ પ્રમાણે નદીના પાણીમાં ડૂબકી મારે અને પોતાની પીઠ પરનું વજન ઓછું કરે હવે એક દિવસ રામુને ગધેડાની ચાલાકી સમજાઈ ગઈ આથી તેણે બોરીમાં મીઠાના બદલે ઊન ભરી દીધું ગધેડું તો દરરોજની જેમ ખુશ થતું થતું નદીમાં ડૂબકી મારવા લાગ્યું પણ તો મિત્રો હવે જો અહીં આ વાર્તા છે એ અધૂરી છે અને હવે આપણે બાળકને પૂછવાનું છે કે આ વખતે એને ઊન ભરી હતી તો હવે શું થશે મીઠાની જેમ શું તેનો ભાર હળવો થશે કે વધી જશે આ વાર્તા છે એ આપણે એને કહેવાની છે અને તેની પાસેથી અપેક્ષિત જવાબો મેળવવાના છે અને આ વાતની સમજ આપવા માટે આપણા ઘરની અંદર જે ઊનનો ટુકડો હોય અથવા ઊનની જે વસ્તુ હોય તોરણની તેને પાણીમાં બોરી અને બતાવવાનું છે કે જો પાણીમાં બોરતા તેમાં વજન વધે છે કે ઘટે છે તો એવી રીતે આપણે બાળકને છે એ આ વાર્તા દ્વારા ભારે અને હલકાની સમજ આપવાની છે તો મિત્રો પ્રવૃત્તિ એકથી ચારની સમજ મળી ગઈ છે અને બાકીના જે ઘરે શીખેના વિડીયો છે તે મારી યુટ્યુબ ચેનલ ડી ની દુનિયા પર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા મિત્રો સુધી શેર પણ કરતા રહેજો